सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी भक्ति निधि ग्रंथनी अंदर कड़वू 44 छे एमां छेल्ले एम कथा लखे छे के भक्ति विना कोई भवसागर तरवानु इच्छे क्यारे शक्य नथी। बहु प्रकारनी भक्ति छे पण मननु गमतु मुकी प्रगट भगवानने विषे प्रीति करे ने भगवाननु गमतु करे ए भक्ति साची छे। आवी स्वामीए भगवान संबंधी भक्तिनो विशेष महिमा समझाव्यो छे। आगळ स्वामी पद 11 लखे छे निर्धारी छे निगमे वातरे संतो निर्धारी छे निगमे वात थाय भक्ति ए हरि रड़िया तरे संतो निर्धारी छे निगमे वात। स्वामी लखे छे स्वामी कहे छे के हे मुमुक्षुओ हे संतो हे भक्तो આપણા બધાય માટે સ્વામી એમ કહે છે નિર્ધારી છે નિગમે વાત કહેતા વેદોએ નક્કી કરેલી આ વાત છે કે ભગવાન ભક્તિથી બહુ રાજી થાય છે જેની જેની ઉપર ભગવાન અતિશય રાજી થયા છે જેને જેને મહારાજ જ્યારે જ્યારે મળ્યા છે જેને મહારાજનું સામીપ્ય અતિશય અનુભવાયું છે જેને આ દેહ કરીને પણ અને દેહ મૂક્યા પછી પણ ભગવાનની અનુભૂતિ પોતાની સાથે જ રહી છે એ છે ભક્તિ। ભક્તિ છે એ ભક્તિમાં ભગવાનને ખેંચવા માટેની અતિ મોટી તાકાત છે એ પ્રેમનો મહાસાગર છે। ભક્તિ એટલે પ્રેમનો મહાસાગર અને ભગવાનને બધા જ કરતાં વધુમાં વધુ ભાવતું હોય તો ભક્તનો પ્રેમ છે। જે જે ભગવાનના સંતો ભક્તો પૂર્વે થઈ ગયા આજે પણ જે દેખાય છે જેને જેને વિશે ભક્તિનું જેટલું પ્રધાનપણું દેખાય છે એની અંદર ભગવાનનો એટલો જ નિવાસ આપણને દર્શન થાય। જે જે પાત્રોમાં જે તે સમયે જે પાત્રોએ જ્યારે ભક્તિ કરી ત્યારે ભક્તિના કારણે ભગવાનનો નિવાસ થયો અને ભક્તિનું દાન ભગવાન પોતે કરે છે। ભક્તિ ધર્મને પાળવો હોય તો સાંભળીને પાળી શકાય છે। કોઈ ઉપદેશ કરે આમ કરવું આમ ન કરવું ધર્મનું નિરૂપણ કરવાથી અને નિરૂપણને સાંભળવાથી ધર્મના નિરૂપણને ફોલો થવાથી ધર્મના માર્ગે ચાલી શકાય છે। જ્ઞાન પણ સાંભળવાથી શાસ્ત્રોમાં લખેલા શબ્દોનું જ્ઞાન પણ થઈ શકે છે। વૈરાગ્ય પણ
એ માર્ગે ચાલવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ ભક્તિ એવી છે, ભગવાન જેની ઉપર અતિશય રાજી થાય એને ભગવાન પોતે જ ભક્તિનું દાન આપે છે. માટે ભક્તિ છે એ ભગવાનને રાજી કરવાનું બહુ મોટું સાધન છે. ભગવાન રાજી થાય ત્યારે શું આપે? તો કે ભક્તિ. અને ભગવાન રાજી શાનાથી થાય? તો ભક્તિથી. થોડીક ભક્તિ કરીએ એટલે ભગવાન રાજી થાય. રાજી થઈને મહારાજ આપણને વિશેષ ભક્તિનું દાન કરે. વિશેષ ભક્તિનું દાન કરે એટલે વિશેષ પાછા મહારાજને રાજી કરવા આપણે પ્રયત્ન કરીએ, મહારાજ એનાથી વિશેષ ભક્તિ કર આપે. આજે પણ અક્ષરધામના મુક્તો બધાય ભગવાનની ભક્તિ જ કરે છે, ભક્તિ જ કરે છે. અને મહાત્મ જ્ઞાને સહિત એવી જે ભક્તિ છે એમાં બધું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય બધાનો સમાવેશ થઈ જાય છે. એવું ન કીધું કે આ વૈરાગ્યમાં બધાનો સમાવેશ થઈ જાય છે, આ જ્ઞાનમાં બધાનો સમાવેશ થઈ જાય છે. પણ ભક્તિ છે એ ભક્તિ, જે મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ છે, એ જ એકાંતિક ધર્મ છે, એ બધાનો સમાવેશ પોતામાં કરે છે. ભક્તિ વિના ભવ રોગન નાશે રહે દુઃખ દિન રાત, ભક્તિ વિના ભવ રોગન નાશે રહે દુઃખ દિન રાત, ભક્તિ વિના ભટકન ન ભાગે સમજે લેવો સાક્ષાત રે સંતો નિર્ધારી છે નિગમે વાત, નિર્ધારી છે નિગમે વાત રે સંતો થાય ભક્તિએ હરે રડિયાત રે સંતો નિર્ધારી છે નિગમે વાત. સ્વામી કે ભક્તિ વિના ભવરોગ ન નાશે, રહે દુઃખ દિન રાત, ભક્તિ વિના ભટકણ ન ભાગે સમજી લેવું સાક્ષાત. ભક્તિને કરવા માટે રાત અને દિવસ ભૂખ જગાડવી, ભક્તિ એટલે ભગવાન સાથેનો સંબંધ, ભગવાન સાથેનો તાર, ભગવાન સાથેનું જોડાણ, એનું નામ ભક્તિ છે. માળા કરવી, પ્રદક્ષિણા કરવી, ભગવાનનું કીર્તન ગાવું, ભગવાનની કથા કરવી અને સાંભળવી, એ ભક્તિનું સ્વરૂપ છે. પરંતુ એ ભક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ નથી, એ ભક્તિનું સ્થૂળ સ્વરૂપ છે. ભક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ એ છે કે ભલે ક્રિયા બીજી થાય છે, હાથમાં માળા નથી, તમે ધંધા બિઝનેસ કરો છો, તમે જોબ કરો છો, હાથમાં કોમ્પ્યુટર છે, હાથમાં કોમ્પ્યુટર છે, હાથમાં માળા નથી, જપ્યું પણ રાખી શકાય એમ નથી, પરંતુ વૃત્તિ દ્વારા ભગવાનને હંભાર્યા કરવા એ ભક્તિ છે, એ સૂક્ષ્મ ભક્તિ છે. ભક્તિનો અર્થ એ થાય છે જોડાણ. ભક્તિ જોડવાવાળી છે, જોડાય છે. જેને જેની ભક્તિ છે એનું જોડાણ એની સાથે છે. જ્યાં આપણું જોડાણ વિશેષ છે એ જ આપણી ભક્તિ છે. આપણું જોડાણ સ્વાદમાં છે તો સ્વાદની જ આપણી ભક્તિ છે. આપણું જોડાણ કામ ક્રોધ માનાદિકમાં છે તો આપણે એની ભક્તિ કરીએ છીએ, આપણે એની ઉપાસના થઈ. આપણું જોડાણ દેહ ને દેહના સંબંધીમાં વિશેષ છે તો આપણી ભક્તિ દેહ ને દેહના સંબંધીની છે. જેની ભક્તિ આપણામાં છે એની સાથેનું વધુમાં વધુ જોડાણ આપણું હોય, જ્યાં આપણું જોડાણ વધુ છે એ આપણી ભક્તિ છે. ઈષ્ટ ભક્તિ, ગુરુ ભક્તિ, ભગવત ભક્તિ, ભગવત ભક્તની ભક્તિ, આ બધી ભક્તિ ફળદાયી છે, ફળદાયી છે. કોઈ ભગવાનના ભક્ત આપણને સાંભળ્યા કરે, સાંભળ્યા કરે, સાંભળ્યા કરે, એ ભક્તિ છે. એવા ભક્તને રાજી કરવાની ઈચ્છા થાય એ ભક્તિ છે. ભગવાનના કોઈ સંત, ભગવાનના કોઈ સદગુરુ આપણને સાંભળ્યા કરે, એને રાજી કરવાની ઈચ્છા થાય, મન કર્મ વચનની અનુવૃત્તિ પાડવાની ઈચ્છા થાય, એ ભક્તિ છે. એવી ભક્તિમાંથી ભગવાનની ભક્તિ પ્રગટ થાય છે. મહારાજ કે હું તો ભગવાનના ભક્તનો એ ભક્ત છું
અને ભગવાનના ભક્તની ભક્તિ હું કરું છું, મધ્યનું 28મું વચનામૃત. ભગવાનની ભક્તિ માટે સૌથી પહેલાં જરૂર પડે છે એને ભગવાનના ભક્તની ભક્તિ કરવાની. જેને ભગવાનના ભક્તની ભક્તિ નથી કરી એને ભગવાનની ભક્તિ બહુ દૂરની વાત છે. જે જે પૂર્વે દેખાય છે બધાય ભગવાનની ભક્તિ કરેલા હતા ને એવા જ દેખાય છે. મહારાજના બેઠા શબ્દો મધ્યના 28માંના વાંચું છું. જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો એ ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તેમાં કોઈ જાતની મોટપ શોભે નહીં, કોઈ જાતની મોટપ શોભે નહીં. મહારાજ કે મારા વિશે આ મોટા મોટો ગુણ છે કે હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. આપણે ભગવાનની ભક્તિનું દાન મેળવવું પડે છે. ભક્તિ એ કોઈ દિવસ મીરાબાઈ જેમ ભગવાનની સામે કરતાલ લઈને નાચ્યા, મુક્તાનંદ સ્વામી કરતાલ લઈને મહારાજની સામે નાચ્યા, અને કોઈ કે હું એમ નાચું એટલે મારી ભક્તિ ઉદય થઈ જાય, એમ ભક્તિ ઉદય નથી થતી. ધર્મ છે ને એ કોઈનું આચરણ જોઈને પાડવાથી ધર્મના માર્ગે ચાલી જવાય, પણ ભક્તિનો માર્ગ એવો છે જે જોવાથી નથી આવડતો. ભક્તિ છે અંદરનો તાર છે. વૈરાગ્ય, કોઈ 5 દિવસના હુકા રોટલા જમે છે, વાહ, એ બધાનું સ્થૂળ સ્વરૂપ જ આવે. ધર્મ જ્ઞાન વૈરાગ્યનું સ્થૂળ સ્વરૂપ આવે, પણ તો એ આવી જાય. પણ ભક્તિ છે ને એ ભક્તિ એવી નથી. અંદરનો તાર જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી ભક્તિમાં કોઈ દી મજા ના આવે. અને અંદરનો તાર જોડાવા માટે જેના તાર ભગવાનમાં એવા જોડાયેલા છે એવાની પહેલાં તો ભક્તિ કરવી પડે. ભક્તિ કહેતા એવાને મન કર્મ વચને સેવીને, એની અનુવૃત્તિમાં રહીને, મન કર્મ વચન એવા ભગવાનના મોટા સંત, મોટા એવા ભગવાનને વિશે ભક્તિવાળા ભક્ત એને રાજી કરીને એના હૃદયના રાજીપામાંથી આપણા હૃદયમાં ભક્તિનું અવતરણ થતું હોય છે. અને એ અવતરણ થાય, એ અવતરણ થયા પછી ભગવાનમાં જોડાવાની મજા કાંઈ ઓર હોય છે, ઓર હોય છે. એટલે તો મહારાજને પ્રથમના 58માં વચનાવતમાં એમ કહેવું પડ્યું, માનુ ભાવાનંદ સ્વામીનો પ્રશ્ન, મહારાજ દિવસે દિવસે દોષ માત્ર ટળી જાય અને ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે એનો સૌ ઉપાય છે, જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એમ શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે, એ મોટા પુરુષ કોણ? જેની અંદર ભગવાનની પરાભક્તિ પ્રગટ છે, જેની અંદર ભગવાનની પરા અને અપરા બંને ભક્તિનો સમન્વય છે. અપરા ભક્તિ એ 9 પ્રકારની ભક્તિ છે, અપરા ભક્તિ છે, અને પરાભક્તિ એ 10મા પ્રકારની અતિશય પ્રેમે યુક્ત જે ભક્તિ છે, અતિશય પ્રેમે અસાધારણ પ્રીતિ, એ 10 પ્રકારની ભક્તિ થઈ. વચનામૃતની અંદર પણ 10 પ્રકારની ભક્તિનો મહારાજે નિરૂપણ અંત્યના વચનામૃતમાં કરેલું છે. એ 9 પ્રકારની ભક્તિ છે, અને 10મી ભક્તિ પ્રેમલક્ષના ભક્તિ. એ પ્રેમલક્ષના ભક્તિ આ 10એ 10 પ્રકારની ભક્તિ જે મુક્તાત્માને વિશે આપણને દર્શન થાય, એવા મુક્તાત્માની પહેલાં મન કર્મ વચને સેવા કરવી, મન કર્મ વચને એની આજ્ઞા પાડવી, મન કર્મ વચને એને રાજી કરવાનો પ્રયત્ન કરવો, એવા મુક્તાત્માના રાજીપા દ્વારા હૃદયમાં ભક્તિ પ્રગટ થાય છે. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તિ વિના બહુ રોગ ન નાશે, રહે દુઃખ દિન રાત, ભક્તિ વિના ભટકન ન ભાગે, સમજી લેવું સાક્ષાત. સ્વામી કે બહુ ભટકન ત્યારે જ ભાંગશે કે જ્યારે હૃદયમાં ભક્તિ ઉદય થશે. અને ભક્તિ ઉદય કરવા માટેનું પહેલું પગથિયું છે, મહારાજ કહે છે, હું તો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. મહારાજે એમ ના કીધું હું ભગવાનનો ભગત છું, હું તો ભગતનોય ભગત છું, અને હું ભગવાનની ભક્તની ભક્તિ કરું છું. ભગવાનના ભક્તની ભક્તિ મહારાજ કરે છે. પહેલાં ભગવાનના ભગતની ભક્તિ કરતાં બોલતા ચાલતા અહીંના
મહારાજે અહીંયા આગળ જે મુક્તાત્માઓને રાખ્યા છે એની ભક્તિ કરતા જેને ના આવડે એને પરમાત્માની ભક્તિ ક્યાંથી આવડે? જેને પહેલું ને બીજું ધોરણ પાસ કરતા નથી આવડ્યું એ એમ કે હું PhD કરી લઉં એ વાતમાં કોઈ માલ જ નથી. એમ જેને અહીં આગળના ભગવાનના મુક્તોને રાજી કરતા હજુ નથી આવડ્યું અને એ કે હું ભગવાનને રાજી કરી લઉં એમાં માલ જ નથી. એ કરી જ ના શકે, એ કરી જ ન શકે. એક પરીક્ષા આવે છે, એ પરીક્ષાની અંદર એવું છે કે કોમ્પ્યુટર તમને 250-300 પ્રશ્ન પૂછે. એ 250-300 પ્રશ્ન પૂછે એ કોમ્પ્યુટર પહેલાં 25-30-40 પ્રશ્નો પૂછે. એ 40 પ્રશ્નોના જવાબ જો તમે સરખા આપો તો પછી આગળ તમને જવા દે. એ 250-300માંથી તમારે પ્રશ્ન તો કેવળ 70 કે 80 જ પાસ કરવાના હોય, પણ એટલા તમે 25-30 પ્રશ્નો જો સાચા લખો તો કોમ્પ્યુટર તમને આગળ જવા દે. પણ પહેલાં 25માં જ તમે જો ધુબાકો માર દો અને લોચો મારો તો કોમ્પ્યુટર ઓટોમેટિક બંધ થઈ જાય, તું લાયક જ નથી આગળ જવાનું. ભાઈ તમે 25-30 પ્રશ્નો સાચા લખો તો કોમ્પ્યુટર વિચારે કે આ કંઈક હવે આગળ કંઈક દિવાળી કરે એવો છે તો આગળ બીજા પ્રશ્નો ખોલે થોડા અઘરા. પણ જો એ પહેલાં 25-30ની અંદર જ એને ધુબાકો લગાવ્યો તો કોમ્પ્યુટર સમજી જાય કે આ તો ગબરગણ છે અને 25 આગલા હેલા પ્રશ્ન નથી આવડતા, આગળ ક્યાંથી આવડે? એમ ભગવાનને ખબર પડે કે મારા મુક્તાત્માઓ આ પૃથ્વી પર મેં આટલા મૂક્યા એની ભક્તિ આને કરવાનું ભાન નથી ને એય નથી આવડતું, તે મારી ભક્તિ ક્યાંથી કરવાનો? એને ભવ ભટકણ ટળતું નથી. માટે પહેલાં તો ભગવાનના ભક્તની ભક્તિ કરતા શીખીએ. ભગવાનના ભક્તની ભક્તિ જેમ ભગવાન કરે છે એમ ભક્તિ કરતા શીખીએ. કહેતા એવા ભગવાનના ભક્તોને, ભગવાનના એવા મોટા સદગુરુને જેની અંદર આવી પ્રેમ લક્ષણા ભક્તિ છે, પરાભક્તિ છે, ભક્તિનું અચળ સ્વરૂપ જેની અંદર છે, ત્રણેય કાળની અંદર જેની અંદર અખંડ ભગવાનની ભક્તિ દેખાય છે, સુખ દુઃખ માન અપમાન સ્તુતિ નિંદા દરેક પરિસ્થિતિઓમાં જેને ભગવાન સાથેનો તાર અખંડ જોડાયેલો દેખાય છે, જેના દર્શન આપણે કરીએ છીએ, અનુભવીએ છીએ કે આવી પરિસ્થિતિમાં પણ આમની ભક્તિ અચળ રહે છે, એવાને રાજી કરવા, એવાના હૃદયમાંથી ભક્તિ, એમની આગળ ભીખ માગવી. જેની પાસે આવો ભક્તિનો ખજાનો હોય ને એમની પાસે ભિખારી થઈ જવું, ભિખારી ભિખારી થવું. માયાનો ભિખારી આ જીવ જન્મો જન્મથી થયો, વિષય માટે ભિખારી જીવ જન્મો જન્મથી થયો, ભંગાર અને હળી ગયેલા વિષયોની ભીખ આ જીવ કેટલા બધા પાસે માગે છે, આ લોકનું જે નાશવંત થઈ જવાનું છે એની માટે આ જીવ કેટલી જગ્યાએ ગરીબપણું પકડીને ઊભો રહે છે, કેટલી જગ્યાએ ઊભો રહે છે. અમેરિકાના વિઝા માટે અમેરિકાની કોન્સ્યુલેટની અંદર ન્યા ઊભેલા માણસો શું બધા સજ્જનો છે, ન્યા ઇન્ટરવ્યૂ લેવાવાળાને બધા એકદમ આમ સીધા દેવતાના લોકમાંથી આવેલા છે, બધા નીતિમાન અને એકદમ એવા હોય છે કે એકદમ બધા એકદમ પ્યોર બધી રીતે ભક્તિવાળા અને ધર્મવાળા હોય છે. મોટા મોટા ઓફિસરો અને મોટી મોટી જગ્યાઓ અને મોટી મોટી પોસ્ટો ઉપર બેઠેલા બધા માણસો એ બધા શું સજ્જનો જ હોય છે? એ બધા શું બધી જ રીતે આચરણની દૃષ્ટિએ બહુ ઊંચા હોય છે? છતાં પણ ત્યાં કેટલું ગરીબપણું, કેટલી ગરજ, કેવા હાથ જોડવાની, એની ભક્તિ કરવા માટેનો કેટલી તત્પરતા. ભક્તિ એટલે કોઈની ગરજ, કોઈની સાથેનું જોડાણ, કેવી ભક્તિ કરે છે. અમેરિકાના સિટીઝન થવું હોય તો 100 પ્રશ્નની ભક્તિ કેટલી જબરજસ્ત થાય છે, કેટલી જબરજસ્ત થાય છે. 100 પ્રશ્નોનું જે ઇન્ટરવ્યૂ લેવાતું હોય, 100-150 જે પ્રશ્નોનું લેવાતું હોય એની ભક્તિ કેટલી જબરજસ્ત થાય છે. આ લોકના પદાર્થો માટે આપણે જેની ભક્તિ કરવી પડે, જેની ગરજ કરવી પડે એ બધી કરવા તૈયાર છે, તો પરમાત્માની ભક્તિ માટે ગરજ છોડીને કેમ ચાલશે? પરમાત્માની ભક્તિ માટે એવા મુક્તાત્મા પાસે ભીખ માગવી પડશે, તમારા હૃદયમાં બિરાજેલી ભક્તિ મારામાં આવે એવી કૃપા કરજો, કૃપા કરજો. અને એવા જે ભક્તિ ભીના હૃદયવાળા મુક્તાત્મા છે એનો રાજીપો જેટલો આપણી ઉપર થશે ને એટલી જ ભગવાનની ભક્તિ આવશે. વચનામૃત 1:58, જેમ જેમ ગુણ ગ્રહણ કરે એમ એમ ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય.
અસાધારણ ભગવાનમાં પ્રીતિ થયાનું શું કારણ છે? પ્રથમનું 44મું, મોટા પુરુષનો જેમ પ્રસંગ રાખે એમ અસાધારણ ભક્તિમાં ઉદય થાય છે. એક એક જગ્યાએ વચનામૃતના એક એક ટોપિક ઉપર આપણે જઈએ તો ભક્તિ ઉદય થવાનું કારણ મોટાનો રાજીપો. મોટા કોણ છે? મોટા એ છે જેના હૃદયમાં ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ છે, એ મોટા છે. એવાના રાજીપાથી, એવાના રાજીપાથી ભક્તિ ઉદય થાય છે. માટે ભક્તિને પ્રગટ કરવા માટે રાતને દિવસ મંડ્યા રહેવું, રાતને દિવસ જેમાં પ્રગટ છે ને એને રાજી કરવા મંડ્યા રહેવું. ભક્તિ કરીને ભક્ત હરિના ગની ગની ઉવૈયા ઘાત, ભક્તિ કરીને ભક્ત હરિના ગની ગની ઉવૈયા ઘાત, ભક્તિ કરી બારે ભાગ્ય જાગે છે, ભક્તિ કરી બારે ભાગ્ય જાગે છે, નથી એ વાત અખ્યાત, રે સંતો નિર્ધારી છે નિગમે વાત, નથી એ વાત અખ્યાત, રે સંતો નિર્ધારી છે નિગમે વાત, રે સંતો નિર્ધારી છે નિગમે વાત. ભક્તિ કરીને ભક્ત હરિના ગની ગની ઉવૈયા ઘાત. ઉવૈયા એટલે તરી ગયા. ભગવાનની ભક્તિ કરવાથી કેટલા પ્રકારની મોટી મુશ્કેલીઓ ભગવાનના ભક્તો તરી ગયા છે. બુરાનપુરનો સંઘ ભગવાનના દર્શન કરવા માટે જાય છે, કેટલાય દિવસથી ભગવાનનો વિયોગ છે, ભગવાન સુધી પહોંચી નથી શક્યા, ભગવાનના દર્શન થયા નથી, તાન થાય, તાન. જેને ભગવાનની ભક્તિ હોય ને એને ભગવાનની તાન રહે, ભગવાનની ખેંચ રહે, ખેંચ, રૂપિયાની ખેંચ રહે છે. દેહના સંબંધી બે ત્રણ મહિના બહાર ગયા હોય તો એની ખેંચ રહે છે. જીવનમાં આપણને ભગવાનની ખેંચ, ભગવાનના કોઈ મોટા સદગુરુની ખેંચ, ભગવાનના કોઈ એકાંતિક સંત અને ભક્તોની ખેંચ અનુભવાય છે. ખેંચ રે, ખેંચ. જેને જેની ભક્તિ છે ને એનેનું ખેંચાણ રે, એનેનો વિયોગ રે, એને એનો યોગ કરવા માટેની રાતને દિવસ ખેવના રે, ખેવના રે. મહારાજે વચનામૃતની અંદર પણ એમ કીધું, ક્યારે આ દેહને મૂકીને એ ભગવાનને ભગવાનના મુક્તોની પંક્તિને પામીએ, આવો વિચાર અખંડ રહે છે. એક ભક્તિનો વિચાર છે, ભક્તિનો વિચાર છે. બુરાનપુરના ભક્તોને ખેંચ રહે છે. મોટા મોટા ભક્તિના આચાર્યો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધાને ખેંચ ભગવાનની. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ, મુજ સામો વાલે જોઈને માર્યા, આંખ લડીના બાન રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ, શામળિયાને જોવા સારું, સામળિયાને જોવા સારું, તણડા માથાય છે તાન રે બેની મારા, તણડા માથાય છે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. બ્રહ્માનંદ કહે અંતર વિંધ્યું, ડોલારીએ દીવાન રે બેની મારા,
પાતળીએ હર્યા પ્રાણ. જ્યારે શ્રીજી મહારાજે તિરોધાન લીલા કરી, બ્રહ્માનંદ સ્વામી આ પૃથ્વી ઉપર મનુષ્ય આકારે હતા. મહારાજની વિયોગ ભક્તિ સ્વામીના હૃદયમાં ઉદય થઈ. ગઢપુરમાં જ્યારે આવે છે ત્યારે મહારાજનો પાર્થિવ દેહને અગ્નિદાહ આપવાની લીલા પૂરી થઈ ગઈ છે. સ્વામીને એ લીલાના દર્શન ન થયા, મહારાજે ના પાડેલી હતી. મહારાજ કે બ્રહ્માનંદ આવતા પહેલાં બધો વિધિ પતાવી દેજો. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ બધો વિધિ પતાવી દીધો. સ્વામી આવ્યા, ગોપીનાથજી મહારાજની આગળ જઈ જ્યારે સ્વામીને આખી હકીકત ખબર પડી, પછી સ્વામી ગોપીનાથજી મહારાજની આગળ જઈને પોક મૂકીને પાતળીએ હર્યા પ્રાણ, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. સામળિયાને જોવા સારું તનડામાં થાય છે તાન, આનું નામ ભક્તિ છે. જ્યાં સુધી ભગવાનની ખેંચ અનુભવાઈ નથી ત્યાં સુધી ભક્તિ હજુ ઉદય થઈ નથી. એ ઉદય થવાનું કારણ એટલું જ છે, જેના હૃદયમાં એવી ભક્તિ ઉદય થયેલી છે એવાની ભક્તિ, એનો વિચાર, એનું જે ભગવાનમાં હેત છે, એનું જે ભગવાનમાં ખેંચાણ છે, એનો વિચાર એ જેટલો થાય, ઓહો, બ્રહ્માનંદ સ્વામીને કેવું વર્તતું હશે, પ્રેમાનંદ સ્વામીને કેવું વર્તતું હશે. પંથ પિયા પરદેશી કો ઠાડી અટરિયા હે રે રે, સુંદર શ્રી ઘનશ્યામ નામ કી એક પગ માલા ફેરે રે, નેનન નીર દરે દરે ચેતવતી ચરણા ચિહ્ન પિયા કે રે રે, પ્રેમાનંદ કે નાથ સાવરે કબ આવોગે મેરે રે, પ્રેમાનંદ કે નાથ સાવરે કબ આવોગે મેરે રે. આ બધાય મહાપુરુષોની ભક્તિનો વિચાર કરીએ, આજે પણ એવા મુક્તાત્માઓ જે છે એવા પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષોના ભક્તિનો વિચાર કરીએ, એનો વિચાર કરીએ, એવાને રાજી કરવા મહેનત કરીએ તો એના રાજીપાથી ભક્તિ મળે. મોટાના રાજીપાથી આ લોકના પદ મળે, પ્રતિષ્ઠા મળે, એ મોટાનો રાજીપો છે જ નહીં. ઘણી વખત જીવની બહુ અવળી સમજણ હોય છે. આ લોકની સંપત્તિ, આ લોકની મોટપો, આ લોકની સત્તાઓ, આ લોકની અંદર પ્રતિષ્ઠા માન, આ લોકની અંદર વખાણ, આ લોકની અંદર પ્રસ્થાપિત થઈએ એવી પ્રતિભાવો, આ બધું મોટાના રાજીપાનું કારણ નથી. હા, મોટા રાજી થાય, ભગવાનની ભક્તિ આપે, એની ભેગા આ બધો મળ પણ મળી જાય. ગાય આપી હોય તો ગાય ભેગા પોદળો આવે એમ, આ બધુંય બીજું બધુંય એ પોદળા જેવું છે, એ બધું એની ભેગા આવે, પણ મોટાનો રાજીપો થાય. મોટાનો રાજીપો મળે ત્યારે એક જ વસ્તુ થાય. મોટાનો રાજીપો એક જ વાતને ગણવાની છે, એક જ વાત, હૃદય માખણ જેવું થાય, હૃદયમાં પુરુષોત્તમ નારાયણનો નિવાસ થાય, હૃદયમાં ભગવાન તરફના વિયોગરૂપી ખેંચ થાય. એ વિયોગની અંદર પણ પુરુષોત્તમ નારાયણનો યોગ જબરજસ્ત મજબૂત રહે, આનું નામ ભક્તિ છે અને એનું નામ જ ભક્તિવાળાનો રાજીપો છે.
પછી એવી ગાયરૂપી ભક્તિ આવે એની પાછળ પોદળા બીજા ગમે આવે, એ પોદળા બાજુ નજર કરવાની નથી, નજર તો ભક્તિ ઉપર રાખવાની છે. રાજીપો છે એ બહુ મોટી વાત છે. એ રાજીપા દ્વારા આવતી આ ભગવાનની ભક્તિ માટે જેની જેની પાસે એવી ભક્તિ છે ને એને રાજી કરીએને તો આટલું જ માગવું. મોટા પાસેથી ભગવાનની ભક્તિ સિવાય બીજું કાંઈ માગવા જેવું નથી. એક ભગવાનની ભક્તિમાં ડૂબી જઈશું ને આ જગત બધું હળગેલું જ છે. પછી જગત આપણને જગતનું પ્રધાનપણું મટી જશે. જગતનું પ્રધાનપણું મટી ગયું પછી દુઃખ જ શું રહે? દુઃખ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જગત પ્રધાન છે. જ્યારે ભગવાનની ભક્તિમાં જ સુખ મનાઈ જશે અને સુખનો સમુદ્ર જ્યારે આપણને મળી ગયો આપણને દુઃખ અનુભવાય જ નહીં. કારણ કે યશ્યામ જાગૃતિ સંયમી, જ્યાં આગળ સંયમી લોકો જાગ્યા છે ત્યાં આગળ જગત આખું હોતું છે. અને જગત જ્યાં જાગેલું છે, યાનિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, જ્યાં આગળ જગત ઊંઘેલું છે ત્યાં ભગવાનનો ભક્ત જાગેલો છે, જ્યાં ભગવાનનો ભગત જાગેલો છે ત્યાં આગળ જગત ઊંઘેલું છે. જગતને રાત ને દિવસ ખેંચ જગતના વિષયોની હોય, જગતને પ્રલોભનોની હોય, ભગવાનના ભક્તને તો એટલું જ હોય. એનો સારી રીતે વ્યવહાર, ઘર પરિવાર બધું ચાલે બસ, પછી તો ભક્તિ થાય. ભક્તિ કરવા માટેનો વધુમાં વધુ ટાઈમ મળે આવો ખેંચ ભગવાનના ભગતને હોય. અને આજે એવા કેટલા બધા ભક્તો છે જેને આવી ખેંચ છે, એની પાછળનું કારણ એક જ છે, તમારી ઉપર ભગવાનની ભક્તિવાળા એવા સંતો ભક્તોનો, એવા મોટા સદગુરુનો બહુ મોટો રાજીપો છે, એટલે એવી ખેંચ રહે છે. એ ખેંચ આપણું ઉત્પાદન નથી, એ ભક્તિની ખેંચ છે, એ ભગવાનને મોટાના રાજીપાનું કારણ છે. માટે રાજી જેમ કરશું એમ ભક્તિ ઉદય વધારે થશે. ભક્તિ કરી ભારે ભાગ્ય જાગે છે નથી એ વાત અખ્યાત. જેને ભક્તિ કરી એના ભાગ્ય જાગી ગયા છે, આ વાત સ્વામી કે છૂપી નથી. ભક્તિ કરે તે ભક્ત હરિના જોવી નહીં તેની જાત, ભક્તિ કરે તે ભક્ત હરિના જોવી નહીં તેની જાત, ધન્ય ધન્ય એ જનનો જીવન જેને ભક્તિ કરી ભલે ભાત, રે સંતો નિર્ધારી છે નિગમે વાત. સ્વામી કે ભક્તિ કરે તે ભક્ત હરિના જોવી નહીં તેની જાત. જે ભગવાનની ભક્તિ કરે એ ભગવાનનો ભગત છે, પછી એની નાચ જાત ના જોવી કે એની નાચ જાત કઈ છે. અહીં તો જે ભજે એ ભગવાનનો, ભગવાનને મન કોઈ નાચ જાત નથી, કોઈ નાચ જાત નથી. પ્રેમી જનને વસ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે, જાતે વરણને રૂપે નારી જે પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વસ પાતળિયો, જાતિ વરણ રૂપે ન રીજે, એને તો ભક્તિ ભાવે કઈ જાતનો, પછી સગ્રામ હોય વાઘરી, ભલે હોય સગ્રામ વાઘરી, ભલે હોય મુસલમાન, ગમે તે જાતિનો હોય ને ગમે ત્યાં હોય, રૈદાસ ચમાર જેવા ભલે ને હોય, તોય પણ ભગવાનને ભક્તિ વાલી છે. ભગવાને ના જાત, શરીર, ઉંમર, વિદ્યા, બુદ્ધિ, કળા, ચાતુરી, આ બધું ભગવાનના પલ્લામાં નથી. આપણે આમ વિચારીએ તો ભગવાન કેટલા દયાળુ છે. નહીં તો એવું છે કે આ લોકની અંદર એવું છે કે તમારી પાસે કાંઈ કળા હોય, તમારી પાસે કોઈ ચાતુરી હોય, તમારી પાસે કોઈ બુદ્ધિ હોય, તમારી પાસે કોઈ આવડત હોય, તમારી પાસે રૂપિયા હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે ગાડીઓ હોય, તમારી પાસે બહુ માન મોટપો હોય, તો તમારા બધા મિત્રો બને, તમારી સાથે બધા સંબંધ રાખે,
પણ એક પરમાત્મા એવા છે જેને આ કોઈ બાબત સાથે પ્રીતિ નથી. તમારી પાસે ગાડીઓ હોય તોય ભલે, ના હોય તોય ભલે, તમે આખી પૃથ્વીના સહેનશાહ હો તોય ભલે, ને તમે કદાચ બે બાય બેની એક નાની તૃણની ઝૂંપડી બાંધીને બેઠા હોય તોય ભલે, તમારી પાસે બહુ બુદ્ધિને પ્રતિભા હોય તોય ભલે, અને તમારી પાસે ફક્ત જીવન જરૂરિયાત તમે ચાલી શકે તમારું જીવન એટલી બુદ્ધિ હોય તોય ભલે, તમારી પાસે એને ધરાવવા માટે મોટા અંડકૂટ હોય તોય ભલે, અને એક તાંદલજાની ભાજીનું પાનું હોય ને, એક ભોયપાથરી ભાજીનું પાન હોય ને, એક તુલસીનું પત્ર હોય ને તોય ભલે. પણ એટલાની અંદર રાજી થતા હોય, કોઈ બીજી કોઈ લાયકાત ન જોતા હોય, એવા તો એક મહારાજ છે. એક મહારાજના મુક્તો છે, આ બે જ છે જેને ફક્ત એટલું જ છે આના હૃદયમાં મારા પ્રત્યેનું ખેંચાણ, મારા પ્રત્યેનો પ્રેમ કેટલો છે. આવા પરમાત્માને આપણે શા માટે રાજી ન કરીએ? આવા દયાળુ મહારાજની ભક્તિ આપણે શા માટે આ જન્મે ન કરી લઈએ, જેને આપણી પાસેથી કશું જ જોતું નથી, જે આ લોકના સ્વાર્થી લોકો જે આપણી પાસે ઈચ્છે છે એમાંનું એ દયાળુ મહારાજ આપણી પાસે કશું જ ઈચ્છતા નથી, કાંઈ ઈચ્છતા નથી, તો એની ભક્તિ આપણે શા માટે હૃદય મૂકીને, મન મૂકીને, જીવતરને એક બાજુ ઉપર, બધા જ આપણા આ લોકના સંકલ્પોને બાજુ પર મૂકીને શા માટે મહારાજને રાજી ન કરવા? શા માટે ન કરવા? આવો અવસર પામ્યો છે, આવો મનુષ્યનો દેહ મળ્યો છે, ઇન્દ્રિયોને અંતઃકરણ બધાએ અત્યારે જેટલું એને આપો એટલું એ ગ્રહણ કરી શકે છે. ભગવાન સંબંધી વાતોને, ભગવાનના સ્વરૂપને, ભગવાનને, ભગવાનના સંતના સ્વરૂપને સમજવા માટેનું એ બધું ગ્રહણ કરી શકે. બધી વાતે સાનુકૂળતા ભગવાને આપી છે. ભક્તિ કરી લેવી, ભક્તિ કરી લેવું જગતનું પ્રધાનપણું અતિશય નહીં, જરૂરિયાત પૂરતું તમે સંસારમાં હો કરો, પ્રધાનપણું નહીં. પ્રધાનપણું તો એક ભગવાનના ભક્તિનું, એની દયાનો વિચાર, દયાનો વિચાર. ઘણી વખત આ વિચાર આવે ને ત્યારે ભગવાન પ્રત્યેનો અહોહો ભાવ થાય કે મહારાજ કેવા છે. એને કશું ના રાખ્યું, જો એને એવી શરતો રાખી હોત કે તમે મોટા પ્રતિભાશાળી વ્યક્તિ હો તો મારે તમારી સાથે બને, તમારી પાસે લાખો માણસ હાથ જોડીને ઊભા હોય તો મારે તમારી સાથે બને, તમારી પાસે કરોડો રૂપિયા હોય તો જ મારે તમારી સાથે બને, આવી જો ભગવાને શરતો રાખી હોત તો આપણી અંદર તો એમાંનું કાંઈ છે જ નહીં. નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો સરને ગીરધારી. નથી સાધન, નથી બળ, કશું નથી. કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિકી, ગુણ સાગર પિયા તુમહી સવારી. હો રસિયા મેં તો શરણ તિહારી. કડવા તુમડા, નીચી ભૂમિ, ઉકરડા જેવામાં ઉગેલા, બુદ્ધિ વચન ચાતુરી કાંઈ નહીં, અને છતાંય પરમાત્મા કે હું તારા હૃદયમાં આવવા માટે તૈયાર છું. જે સર્વ કારણના કારણ છે, જે સર્વ ઈશ્વરના ઈશ્વર છે, જે સર્વથી પર છે, જેનાથી મહાન ને મોટું તત્વ કોઈ છે જ નહીં, જે અક્ષરધામના અધિપતિ સર્વથી પર ધામને સર્વથી પર જે તત્વ છે એ પરમ તત્વ એમ કે છે, મારે તારા હૃદયમાં ફક્ત મારા પ્રત્યેની ભક્તિ જોઈએ, બીજું કાંઈ જોતું નથી. એની દયા કેટલી, કેટલી દયા. મારે નથી તારી જોડે કરોડો જન્મનું તપ જોઈતું, મારે નથી તારી પાસે કોઈ અબજો ઘણો વૈરાગ્ય જોતો, હું એમ નથી કહેતો તું ભૂખ્યો મરે તો હું તને મળું, હું તને એમ નથી કહેતો તું હિમાલયમાં શરીર ગાળી નાખ તો હું તને મળું, હું તને એમ નથી કહેતો કે તું ઠંડી ગરમીને બધું સહન કરે તો હું તને મળું. તારે તારા શરીરને કોઈને કષ્ટ આપવાની જરૂર નથી, તું બસ મારામાં પ્રેમ કર.
તું મારામાં હેત કર, તું મારી પ્રેમથી મારી ભક્તિ કર, હું તારી ભેગો છું, હું અખંડ તારી ભેગો રહીશ. આટલું પરમાત્મા જ્યારે આપણને આટલું ગિફ્ટ આપતા હોય, આટલી મોટી લોટરી લગાડી હોય આપણી, ત્યારે આપણે બધાએ મોમોક્ષું હોય બહુ વિચાર કરવો, મહારાજની દયાનો બહુ વિચાર કરવો કે મહારાજે આ મને કેવું દઈ દીધું છે, મને ભક્તિ કરવા માટેનો કેવો માહોલ આપ્યો છે, મને ભક્તિને પ્રગટ કરવા માટેના કેવા મુક્તાત્માઓનો સંગ આપ્યો છે. આની વચ્ચે પણ જો ન થાય તો ભગવાન આનાથી સાનુકૂળ મને શું આપે, ભગવાન મને આનાથી વિશેષ શું આપે, આનાથી મને કઈ વસ્તુ સારી છે જે મને મહારાજ આપે, મહારાજે મને બધું જ સારું દઈ દીધું છે. આવો વિચાર કરી ધન્ય ધન્ય એ જનનું જીવન જેને ભક્તિ કરી બલી ભાત, જોવી નહીં જાત, એની જોવી નહીં જાત. જૂનાગઢ નજીક ગણોદ ગામ છે, પંચતિથીનું ગામ કહેવાય. ત્યાંના જાડેજા જૂના ભાઈ હતા, બહુ સારા સત્સંગી હતા, સંતો દ્વારા એમને સત્સંગ થયેલો. એ જૂનાભાઈના સુપુત્ર અભયસિંહ, એ તો બહુ એકાંતિક ભક્ત થયા ગણોદના, અને જૂનાભાઈ દ્વારા એક ગણોદમાં મુસલમાન હતા અલીભાઈ, એને સત્સંગ થયેલો. એના લગ્ન હતા, શ્રીજી મહારાજ ગણોદ ગામમાં પધારેલા અને બગીચામાં સભા કરીને બેઠા હતા. એ વખતે અલીભાઈ આ લગ્ન કરવા જતા હતા, એને ખબર પડી એટલે બગીચામાં મહારાજ પાસે ગયા અને મહારાજના દર્શન કરીને દંડવટ પ્રણામ કર્યા, બે હાથ જોડીને મહારાજની સન્મુખ ઊભા રહ્યા. મનમાં વિચાર્યું કે આપણે વિવાહ કરવા જઈએ છે તો મહારાજની આજ્ઞા લઈને જઈએ તો નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. આવી શુભ ભાવનાથી બહુ વાર સુધી હાથ જોડીને ઊભા, પણ મહારાજ તો વાતો કરતા રહ્યા પણ એમની હામું જોયું નહીં. એટલે એક પાર્ષદે મહારાજને કીધું, મહારાજ આ અલીભાઈ છે, એમને જવાની આજ્ઞા આપો. શ્રીજી મહારાજે ના સાંભળ્યું હોય ને સાંભળ્યું હોય એવું કરી નાખ્યું અને મહારાજ પાછા વાતો ઊંભા લાગી ગયા. પેલા પાર્ષદે ફરી કીધું કે મહારાજ અલીભાઈને મોડું થાય છે, તમારી આજ્ઞા વિના જાય નહીં, તેમને આજ્ઞા આપો. પાર્ષદે બે વાર કહ્યું, શ્રીજી મહારાજ કાંઈ બોલ્યા નહીં. હવે ઓલી જાનને ત્યાં ઊભા રાખીને આવ્યા હતા, જાન બધી આકડા બાકડા થતા હતા જાનૈયા, કે આ ક્યાંય ગયો વરરાજો એમ, એટલે બધા આકડા બાકડા થતા હતા. એટલે પછી પાર્ષદે ત્રીજી વાર કહ્યું કે મારા જાન બહાર ઊભી છે, માણસો અકળાય છે, અલીભાઈને આજ્ઞા આપો, નહીં તો એ જાશે નહીં. પાર્ષદની આવી પ્રાર્થના સાંભળીને પછી મહારાજ બોલ્યા, જાઓ ભાઈ, પરનો ભાઈ પરનો, આ જીવને પરણવાનું પાછળ પડ્યું છે, તેથી પ્રભુ ભજવા કોઈ નવરો થતો નથી, જન્મો જન્મ પરણવા જ નીકળ્યા છો ને ભાઈ, પરનો જાઓ પરનો. આવું કીધું, એમાં ને એમાં જિંદગીભર ગૂંચવાઈ રહે છે, જાઓ પરનો ભાઈ પરનો. આ પ્રમાણે શ્રીજી મહારાજે અલીભાઈને ત્રણ વાર કહ્યું, પછી એ પગે લાગી અને પછી વિવાહ કરવા માટે ચાલતા થયા. પછી વિવાહ કરવા માટે ચાલતા થયા પણ પેલા વચન મગજમાં ને હૃદયમાં રમવા લાગ્યા. ભગવાન પ્રત્યેની ભક્તિ હતી ને કે આ જીવને પરણવાનું પાછળ પડ્યું છે, એમાં પ્રભુ ભજવા નવરો થતો નથી. આ બરાબર યાદ રાખ્યું. સંસારની અંદર ગયા, લગ્ન થયા, પણ ધૂન કીર્તન ભજન ભક્તિ બહુ આગ્રહપૂર્વક કરતા રહેતા હતા, કારણ કે મહારાજનું એ વચન રોજ યાદ કરે, પરનો ભાઈ પરનો, આ જીવને પરણેતર પાછળ પડ્યું છે. આ વાતને રોજ સંભાળતા. અલીભાઈનો દીકરો હતો, એનો ધંધો શીખ્યો, ઉંમર લાયક થયો, પરણાવી દીધો. અને એક દિવસે એકાંતમાં અલીભાઈએ પોતાના દીકરાને વાત કરી, ભાઈ અત્યાર સુધી મેં તને પાળી પોષીને મોટો કર્યો, કામ ધંધો શીખવીને પરણાવી દીધો છે, બધો વ્યવહાર શીખવાડ્યો છે, તને 18 વર્ષ થઈ ગયા, તેથી હવે કોઈ જાતની હરકત તને પડે એમ નથી, માટે તારે મને આજથી વ્યવહાર સંબંધી કંઈ પૂછવું નહીં, તેમજ કંઈ પણ વાત કરવી નહીં, જેમ તને યોગ્ય લાગે એમ વ્યવહાર કરવો, કારણ કે મારી વૃદ્ધ અવસ્થા થઈ છે, એટલે મેં તારી 18 વર્ષ સેવા કરી, હવે તું મારી 18 વર્ષ સેવા કર, જો કદાચ 18 વર્ષ પછી હું જીવતો રહીશ તો આપણે સાથે કામ કરીશું. અલીભાઈનો પુત્ર પણ બહુ આદર્શ હતો, એને કીધું, પિતાજી વાંધો નહીં, તમારી સેવા કરવી મારી ફરજ છે, એવું ના બોલો, તમે તમારું ભજન કરો, હું સુખેથી હવે આ સંસાર વ્યવહાર બધો સંભાળીને કરીશ. પછી અલીભાઈ તો ભજનમાં લાગી ગયા, ગણોદ ગામના મંદિરમાં જઈને ભજન કરે. જૂનાગઢ મંદિરના ગુણાદિતાનંદ સ્વામીની હયાતીની અંદર કોઈ સાધુ બહુ સંસ્કૃત ભણેલા નહોતા, એમાં પુરાણી રઘુવીર ચરણદાસજી એક જ પ્રથમ સંસ્કૃત ભણીને સારા વિદ્વાન થયા હતા, બહુ જ ઉત્તમ શૈલીથી કથા વાર્તા કરતા. એક વિષય ઉપર 8 દાડા સુધી એ સ્વામી કથા કરે, એક જ વિષય ઉપર 8 દાડા સુધી.
સુંદર મનનીય પ્રવચનો આપી શકતા એવા હતા. એ પુરાણી એકવાર વરજાંગના જાડિયા ગામ કથા કરવા આવેલા, તે ગણોદ જાડિયાની નજીકમાં આવેલું એટલે ત્યાંથી દરબાર અભયસિંહ અને અલીભાઈ બંને રોજ ચાલીને કથા સાંભળવા જતા. શ્રદ્ધાથી બરાબર એક માસ સુધી કથા સાંભળી. કથાની સમાપ્તિને આગલે દિવસે સવારની કથા સાંભળી, એટલે કાલ કથા પૂરી થવાની હોય તો આજે સવારની કથા સાંભળી, પગે લાગી ભેટ ધરીને અલીભાઈએ પેલા રઘુવીરજી સ્વામીને કીધું, એવું કીધું રઘુવીર ચરણદાસજી સ્વામીને એમ કીધું કે પુરાણી મહારાજ, આ છેલ્લી વખત જય સ્વામિનારાયણ છે, હવે કથા સાંભળવા નહીં આવી શકાય. એ સૌ કે ભાઈ કાલે સમાપ્તિ છે, કાલ તો જરૂર આવજો, એક દિવસમાં આખો મહિનો સાંભળીને આવી એક દિવસ માટે શું કરવા કહો છો આવું? અલીભાઈ કે કાલે જ મારે અક્ષરધામમાં જવું છે, માટે મારે તો આજે જ સમાપ્તિ થઈ ગઈ. આને ભક્તિ કહેવાય. મુસલમાન મુસલમાન છે જાતનો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભક્તિ કરે તે ભક્ત હરિના જોવી નહીં તેની જાત. કાલે તો મારે અક્ષરધામમાં જવું છે. અને બીજે દિવસે અલીભાઈએ અભયસિંહ સાથે મંદિરમાં સારી રીતે કથા વાર્તા ધૂન કીર્તન કર્યા, પોતાનો દેહત્યાગ કરવાનો સમય થયો એટલે દરબારને અલીભાઈ કહે, હવે હું ઘેર જઈશ, કારણ કે હું અહીં દેહત્યાગ કરું તો મારા સગા સંબંધીઓ મંદિરમાં આવે અને હું મુસલમાન છું એટલે ઠીક ના પડે, કારણ કે એ બધા તો સત્સંગી હોય નહીં. એમ કહીને ઘેર ગયા. ત્યાં થોડી વાર ભજન કર્યું, ત્યાં તો સંતો સહિત શ્રીજી મહારાજના દર્શન થયા. સૌને કહ્યું, જુઓ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું. આમ બોલીને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામની અંદર જતા રહ્યા. બોલો, મુસલમાન જાતિની અંદર જન્મેલા હતા, પણ એક જો સત્સંગીના યોગે કરીને હૃદયમાં ભક્તિ જો પ્રગટ થઈ તો એક સંત વ્યાસપીઠેથી કથા કરે એક મહિના સુધી, જાહેરમાં એમ કે આવતીકાલ નહીં અવાય, કાલે તો અક્ષરધામમાં જવું છે. આ ભક્તિનું પરિણામ છે. જાત ગમે તે હોય, મહારાજની દયાળુતા કેટલી છે. મહારાજની દયાનો વિચાર કરીશું ને તો ભક્તિને કરવા માટેનો જબરજસ્ત અંદરથી છે ને એક સ્રોત ઊભો થશે, એક ફોર્સ ઊભો થશે. ભક્તિ એ ઉત્સાહથી અને ફોર્સથી થાય છે. ભક્તિ એવી છે, એ ઉત્સાહથી થાય. ઉત્સાહ હૃદયમાં જાગે, અને એ ઉત્સાહ ક્યારે જાગે? મહારાજની દયાળુતા બાજુનો વિચાર કરીએ ને ત્યારે ઉત્સાહ જાગે, કે મહારાજ કેટલા દયાળુ છે. ભક્તિ કરી ખરી મોજ જેને લીધી, તેને થયા ભક્ત એ એકાંત. ભક્તિ કરી ખરી મોજ જેને લીધી, તેને થયા ભક્ત એ એકાંત. નિષ્કુળાનંદ કે નાથ મળીને દીધી ભક્તિની દાતરે, સંતો નિર્ધારી છે નિગમે વાત. નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તિ કરી ખરી મોજ જેને લીધી, તેને થયા ભક્ત એકાંત. જેને ભક્તિની મોજ ખરેખરી ભક્તિ કરીને જેને ભગવાનની મોજ લઈ લીધી છે ને એ એકાંતિક ભક્ત થઈ ગયા છે. સારંગપુરનું દસમું મહારાજ એમ કે છે, સારંગપુરનું અગિયારમું મહારાજ એમ કે છે કે જન્મ મરણથી રહિત તો ભગવાનનો ભક્ત થઈ જાય છે, પણ જે એકાંતિકપણું છે, એકાંતિકપણું એ ક્યારે આવે છે? કે જ્યારે ભગવાન એની ઉપર એવા રાજી થાય ત્યારે એની અંદર એકાંતિકપણું આવે છે. બાકી જન્મ મરણથી રહિત થવું એની અંદર તો પુરુષ પ્રયત્ન જન્મ મરણથી રહિત થઈ જાય, પણ પરમેશ્વરની કૃપા થાય. મહારાજે ત્યાં એવું કીધું, સદગુરુ અને શસ્ત્રાસ્ત્રના વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય, દ્રઢ શ્રદ્ધાવાન હોય, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય અતિ દ્રઢ પાડતો હોય, અહિંસા ધર્મને વિશે દ્રઢ પ્રીતિવાન હોય, આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ સાળને માથેથી ફોતરું ઉતર્યું તે સાળ પાછી ઉગે નહીં, જેમ ડાંગરના માથેથી ફોતરું ઉતરી જાય એ પાછું ના ઉગે, ચોખ્ખો ના ઉગે, ડાંગર હોય તો ઉગે, તેમ કયા એવે ગુને કરીને જે યુક્ત હોય તેને અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે, જન્મ મરણ થકી રહિત થાય છે અને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે. આત્મસત્તારૂપ પામવા સુધીનો પુરુષ પ્રયત્નથી થઈ જાય છે.
અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. નિરંજન પરમ સામ્ય ઉપે સામ્યમ ઉપેતી એ શ્રુતિનો એ અર્થ છે કે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. આ ભગવાનની પરમ ભક્તિ કર્યાનું ફળ છે, ભગવાનના તુલ્યપણાને પામી જાય. એટલે કે છે ભક્તિ કરી ખરી મોજ જેને લીધી તેને થયા ભક્ત એકાંત. જેને ભગવાન પાસેથી એવી ભક્તિની મોજ લીધી એકાંતિક ભક્ત થાય છે. નિષ્કુળાંત કે નાથ મળીને દીધી ભક્તિની દાંત. નિષ્કુળાંત સ્વામી કે આવા મોટા મહારાજ મળ્યા છે, એમને મળી મોટું ભક્તિનું દાન કર્યું છે, માટે મહારાજ પાસેથી ભક્તિનું દાન મેળવવા માટે એવું ભક્તિ જેની પાસે છે એવા સંતો ભક્તો પાસેથી એ ભક્તિનું દાન એને રાજી કરીને મેળવવું. મહારાજ આપણને એવું ભક્તિનું દાન કરે અને આપણી અંદર એકાંતિક ભાવ દિવસે ને દિવસે વધતો જાય એવા પ્રયત્ન મહારાજ અને મોટાને રાજી કરીને કરવા એવું નિષ્કુળાંત સ્વામી આપણને સમજાવે છે. પદ 11મું પૂર્ણ થયું છે. ઘનશ્યામ.